ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. ડભોઈ અને તાલુકામાં સાદગીપૂર્ણ રીતે હનુમાન જયંતિ અને ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી. હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારી વચ્ચે ધાર્મિક કાર્યક્રમો અને પ્રસંગોની ઉજવણીને સાંકપ લાગી ગઈ છે અને તમામ ધાર્મિક કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે આજ રોજ મંગળવારે ડભોઈ નગર અને તાલુકાના હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી પણ સાદગીપૂર્ણ રીતે જ કરવામાં આવી રહી છે. હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળિયુગના જીવન દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના આસાવંતર ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે. જે લોકોની કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.